કેમ છો બાળકો? મજામાં ને? હું તમારી શિક્ષક ડોલીબેન. આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ 1 ખોરાક ક્યાંથી મળે છે આ પાઠમાં આવતી યાદ રાખવાની બાબતો ટૂંકમાં સમજીશું. ખોરાકના મુખ્ય 2 સ્ત્રોત છે. પહેલું વનસ્પતિઓ અને બીજું પ્રાણીઓ. વનસ્પતિ ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે. ખોરાક તરીકે અનાજ, કઠોળ, શાકભાજી તથા ફળોનો ઉપયોગ કરવામાં આવે છે. ફળો અને કેટલાક શાકભાજી જેમ કે ટમેટા, કાકડી, ગાજર, મૂળા, બીટ કાચા ખાઈ શકાય છે. ખોરાક તરીકે પ્રાણી જ પેદાશો જેવી કે દૂધ, ઈંડા, માંસ, માછલી વગેરેનો પણ ઉપયોગ થાય છે. ખોરાકમાં મીઠું તથા પાણીનો પણ ઉપયોગ થાય છે જે વનસ્પતિ જ પેદાશો નથી તેમજ પ્રાણી જ પેદાશો પણ નથી. આપણે ખોરાક રાંધીને ખાઈએ છીએ. ખોરાકને રાંધીને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. દાખલા તરીકે ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, પૂરી, લાડવા, શીરો, લાપસી વગેરે. વાનગી બનાવવા માટે 2 કે તેથી વધુ ખાદ્ય સામગ્રીની જરૂર પડે છે. જેમ કે ભાત બનાવવો હોય તો ચોખા અને પાણી એમ 2 વસ્તુની જરૂર પડે. મિશ્ર શાક બનાવવા વિવિધ શાકભાજીની જરૂર પડે, તેલની જરૂર પડે, ઘી અથવા તો મસાલા જેવા કે હિંગ, મરચું, હળદર, ધાણા જીરું, રાઈ, મેથી વગેરે. મીઠું અને પાણીની પણ જરૂર પડે છે. આપણે દરરોજ એક જ પ્રકારનો ખોરાક લેતા નથી પરંતુ વિવિધતા ધરાવતો ખોરાક લઈએ છીએ. ભારતના જુદા જુદા રાજ્યોના લોકોના ખોરાકમાં પણ વિવિધતા જોવા મળે છે. મનુષ્યો સિવાયના પ્રાણીઓના ખોરાકમાં પણ વિવિધતા હોય છે. પ્રાણીઓ દ્વારા લેવામાં આવતા ખોરાકને ધ્યાનમાં રાખીને તેમના 3 પ્રકાર પડે છે. જેમ કે પહેલો તૃણાહારી પ્રાણીઓ એટલે કે શાકાહારી, બીજો માંસાહારી પ્રાણીઓ અને ત્રીજું મિશ્રાહારી પ્રાણીઓ. પહેલું તૃણાહારી પ્રાણીઓ એ એવા પ્રાણીઓ છે જે તેનો ખોરાક તરીકે માત્ર વનસ્પતિનો જ ઉપયોગ કરે છે. બીજું માંસાહારી પ્રાણીઓ તે એવા પ્રાણીઓ કે જે તેનો ખોરાક તરીકે પ્રાણીઓ કે પ્રાણીઓની પેદાશોનો જ ઉપયોગ કરે છે. અને ત્રીજું જે પ્રાણીઓ ખોરાક તરીકે આવા વનસ્પતિ અને પ્રાણી જ બંને પેદાશોનો ઉપયોગ કરે છે તેને મિશ્રાહારી પ્રાણીઓ કહીશું. બસ આટલું જ યાદ રાખશો ને બાળકો? ફરી ભણીશું. ચાલો આવજો.